ખેરગામના આછવણી ગામના બોરલ ફળિયા ખાતે એક આદિવાસી પરિવાર પોતાના ઘરમાં રાત્રિ દરમિયાન સૂતા હતા. તે દરમિયાન ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં મૂકેલ 1.5 લાખ રૂપિયાની રોકડ, ખેડૂતે મહા મહેનતે ઉત્પાદિત કરેલો ડાંગરનો પાક સહિત ઘરનો તમામ સામાન આગમાં બળીને ખાક થતા રાતોરાત પરિવાર બેઘર બન્યો હતો. આછવણી ગામના ભરૂલ ફળિયામાં રહેતા કરણભાઈ જગનભાઈ પટેલના ઘરમાં અચાનક ગરમી વધારે લાગતા તે ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની છતના ઉપરના ભાગે ભયંકર આગ લાગેલી જોતા ઘરના બધા લોકો બહાર નીકળી ગયા હતા. તેમજ ઘરની બાજુમાં બાંધેલા પશુઓને પણ દોરડા કાપી છોડી મુકાયા હતા. આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા તેની ઉપર કાબુ મેળવવું મુશ્કેલ બન્યું હતું. થોડા સમયમાં જ આગમાં ઘરનો મોટાભાગનો સરસામાન બળીને ખાક થઈ જતા પરિવારની હાલત ખૂબ જ દયનીય બની હતી. આગની ઘટના બાબતે જાણ થતા ગામના સરપંચ ગણેશ પટેલ તથા ગ્રામજનોને પોલીસ પણ આવી પહોંચ્યા હતા. ગામના અગ્રણી ચુનીભાઈ પટેલે તાલુકામાં જાણ કરતા તાલુકા પંચાયતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં અંદાજિત 5 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. ઘરમાં લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. હું જ્યારે સૂતી હતી ત્યારે આંખ પર પ્રકાશ લાગ્યો, એટલે મને લાગ્યું કે કંઈક થયું છે, એટલે એકદમ આંખ ખુલી ગઈ ને જોયું તો ઉપરથી મારી પર જ પડવાની તૈયારી હતી. એકદમ મારા સેન્ટરમાં જ આગ લાગેલી હતી. એટલે પછી આગ ઓલાવવાની કોશિશ કરી ને બહુ કોશિશ કરી, પણ ઉપરથી બધું નીચે પડતું હતું એટલે ઘરમાંથી કઈ સામાન કઢાયું જ નહીં. કેટલું નુકસાન થયું? બહુ બધું નુકસાન થયું. 1.5 લાખની કેશ હતી અને હું જોબ પર જાઉં છું ને, તો મારા માત્ર 7,000 જ પગાર છે, પણ એમાંથી થોડા ઘણા બચાવ્યા હતા એ પણ પૂરા થઈ ગયા. અને કપડા પહેરેલા એ જ છે, બીજા કઈ બચ્યું જ નથી. ઘરમાં ખાવાનું સામાન થી માંડીને અનાજ ને બધું જ બળી ગયું. કોઈ મુલાકાત આવ્યું તમારી? દીપક સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ચીખલી.